વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એમાં નિબંધ લેખનમાં આપણે 3 નિબંધો ભણી ચૂક્યા છીએ. હવે આજે આપણે ચોથો નિબંધ આવશે વોલ્ટર, જે આપણે પાઠ આવે છે વોલ્ટરનો. જો તમે પાઠ વાંચી લો તો તમને ત્યાંથી પણ તમને નિબંધ આવડી જશે. વોલ્ટર નો આપણે પાઠ ભણી ચૂક્યા છીએ કે એને બહાર લખવાનો રોગ થયો હતો, શરીરના એકે સ્નાયુઓ કામ કરતા નહોતા, ડાક્ટરોએ પણ એની આશા છોડી દીધી હતી કે આ બાળક ક્યારે પણ જાતે કદી પોતાના હાથ પગ ચલાવી શકશે નહીં, તો પણ તેને વધુ મહેનત કરી અને પછી એ ચાલતો થઈ ગયો અને ઊંચા કૂદકાની સ્પર્ધામાં એ પ્રથમ નંબરે આવ્યો હતો. હવે આપણે વોલ્ટર નિબંધ આજે ભણવાનો છે. ફકરો છે એ પહેલો, વોલ્ટરનો જન્મ અમેરિકામાં થયો હતો. 9 વર્ષની ઉંમરે એને બહાર લખવાનો રોગ થયો હતો. એના શરીરના એકે સ્નાયુએ જાતે હલાવી ચલાવી શકતો ન હતો. તેની માતાએ ડાક્ટરો પાસે દવા કરાવી, પરંતુ ડાક્ટરોએ કહ્યું કે આ બાળક કદીએ જાતે પગ હલાવી ચલાવી શકશે નહીં. તો બાળકો, વોલ્ટરનો જન્મ અમેરિકામાં થયો હતો, એને નાનપણમાં બહાર લખવાનો રોગ થયો હતો, એટલે એના એક પણ સ્નાયુઓ જાતે હલાવી ચલાવી શકતો ન હતો, અને એની મમ્મી એટલે માતાએ ડૉક્ટરો પાસે દવા કરાવી હતી, પરંતુ ડાક્ટરોએ કહ્યું કે આ બાળક કદી પણ પોતાના હાથ પગ જાતે ચલાવી શકશે નહીં. બીજો ફકરો, તેની માતાના પ્રોત્સાહનથી વોલ્ટર જાતે જ પ્રયત્ન કરવા લાગ્યો. કસરત કરતા તે થાકી જતો, પડી જતો, પણ હાર ખાતો નહીં. વોલ્ટરની માતા તેને હિંમત આપતી, વોલ્ટરમાં નિરાશા ન આવે તે માટે પ્રોત્સાહન આપતી. તેની માતા માલિશના અને ડાક્ટરી સારવારના ઉપચારો કરતી. હવે વોલ્ટર છે, એને કહી દીધું ડૉક્ટરોએ કે જાતે કદી પણ હાથ પગ ચલાવી શકશે નહીં આ બાળક, એટલે માતાના પ્રોત્સાહનથી વોલ્ટર જાતે જ પ્રયત્ન કરવા લાગ્યો. કસરત કરતાં કરતાં થાકી જાય, પડી જાય, પણ હાર ખાય નહીં. વોલ્ટરની માતા પણ એને હિંમત આપતી હતી અને નિરાશા ન થાય વોલ્ટર એ માટે એને પ્રોત્સાહન આપતી, અને ડૉક્ટરોએ જે માલિશ કરવાની કહી હતી એ અને એના સારવારના ઉપચારો કરતી હતી. આગળનો ફકરો, એક વખત બોમાટનગરમાં ઊંચા કૂદકાની દોડની વાંસ કૂદકાની સ્પર્ધા યોજાઈ હતી. તે મેદાન પર સ્પર્ધાઓ જોવા ઘોડીના સહારે ગયો. અહીં રમતો જોતા જોતા એને માતાના શબ્દો યાદ આવ્યા, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. હવે એક વખત આ બોમાટનગરમાં ઊંચા કૂદકાની દોડની વાંસ કૂદકાની બધી સ્પર્ધા યોજાઈ હતી, તો આ વોલ્ટર છે ઘોડીની મદદથી મેદાનમાં સ્પર્ધાઓ જોવા ગયો. રમતો જોતાં જોતાં એને માતાના શબ્દો યાદ આવ્યા. કયા હતા માતાના શબ્દો? કે તું હિંમત હારીશ નહીં, જો તું હિંમત નહીં હારે તો તું જે ધારે તે કરી શકીશ. આવા શબ્દો એને યાદ આવ્યા. આગળનો ફકરો જોઈએ બાળકો. વોલ્ટર અપંગ હતો, પણ એનો નિર્ધાર અડગ હતો. એનું તન અપંગ હતું, પણ મન અડીખમ હતું. શરીર નિર્બળ હતું, પણ એનો સંકલ્પ બળવાન હતો. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. તો વોલ્ટર શું હતો? અપંગ હતો, પણ એનો નિર્ધાર જે એને શ્રદ્ધા મનમાં એની મંજિલ હતી અડગ હતી. એનું શરીર અપંગ હતું, પણ મન અડીખમ હતું, એનો સંકલ્પ બળવાન હતો. મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહોતું. મનોબળના સહારે તેને અદ્ભુત સિદ્ધિઓ મેળવી. બોમાટનગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. તેણે 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવી વિશ્વ વિક્રમ સ્થાપ્યો. તેને સુવર્ણચંદ્રક મળ્યો હતો. હવે વોલ્ટરનું મન કેવું હતું?
અડી ખમાતું એટલે એને સિદ્ધિઓ મેળવી હતી અને બોમાટ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો, પ્રથમ નંબરે પાસ થયો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં પણ એને વિક્રમો સ્થાપ્યા હતા. અને 15મી ઓલિમ્પિક સ્પર્ધા જે યોજાઈ હતી એમાં 2 મીટર અને 4 સેન્ટીમીટર ઊંચો કૂદકો લગાવ્યો હતો અને એને એમાં સુવર્ણચંદ્રક મળ્યો હતો. વોલ્ટરે લોકોને બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી, એ હિંમત ન હારે તો તે ધારે તે કરી શકે છે. વોલ્ટરે ઘણી બધી સિદ્ધિઓ મેળવી હતી એટલે વોલ્ટરે શું કહ્યું છે બધાને કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે અસહાય નથી, પણ એ હિંમત ન હારે તો તે ધારે તે કરી શકે છે. તો બાળકો, આપણે પણ વોલ્ટરના જેમ હિંમત હારવાની નથી. જો હિંમત હારી ગયા તો કશું કરી શકવાના નથી, તો હિંમત હારવાની નથી તો આપણે જે ધારીએ તે કરી શકીએ છીએ. તો અહીંયા આપણો વોલ્ટર નિબંધ પૂરો થાય છે. અસ્તુ.